ચલો ફ્રેન્ડ લાસ્ટ લેક્ચરમાં આવો આપણે દેખી ગયા રિઝલ્ટ કયો રિઝલ્ટ કે ઇફ આર બિલોન્ગ્સ ટુ ક્યુ હોય રેશનલ હોય અને એન એક્સ બિલોન્ગ્સ ટુ ક્યુ કોમ્પ્લીમેન્ટ હોય ઇરેશનલ હોય ધેટ વોઝ અ ઇરેશનલ ઓકે તો ધેન આર પ્લસ એક્સ બિલોન્ગ્સ ટુ કેવું હોય ક્યુ હોય અને R X Q હોય સોરી તે Q હોય Q કોમ્પ્લીમેન્ટ હોય અને આ બંનેનો ગુણાકાર પણ Q કોમ્પ્લીમેન્ટ હોય ઓકે આ ડોટ્સ હવે બીજું એક રિઝલ્ટ દેખી નાખીએ લખી નાખીએ કે ઇફ R અને X ઇફ R અને R બિલોન્ગ્સ ટુ Q હોય તો આ બંનેનો સરવાળો R1 plus R2 belongs to Q. R1 minus R2 belongs to Q. Okay. देखो तो अबे नीचे एक रिजल्ट है ना ऊपर से प्रूव करिए आग लग क्यों नहीं है ना ऊपर से एक रिजल्ट प्रूव करिए तो शुरू की तो इसे between two rational number there is an irrational બિટવીન ટુ રેશનલ નંબર ધેર ઇઝ એન ઇરેશનલ નંબર અને બીજું શું કહેવા માંગે છે અથવા તમને આ રીતે પણ આપી શકે ઇફ આર અને એસ બિલોન્ગ્સ ટુ ક્યુ એન્ડ આર લેસ ધેન એસ ધેન ધેર એક્ઝિસ્ટ પી બિલોન્ગ્સ ટુ ક્યુ કોમ્પ્લીમેન્ટ ક્યુ કોમ્પ્લીમેન્ટ મીન્સ ઇરેશનલ નંબર સેટ ઓફ અ ઇરેશનલ નંબર સચ ધેટ આર લેસ ધેન ઇક્વલ ટુ પી લેસ ધેન ઇક્વલ ટુ એસ ઓકે ધેટ મીન્સ ધ બિટવીન ટુ રેશનલ નંબર ધેર ઇઝ એન ઇરેશનલ નંબર હવે આપણે પ્રૂવ કરીએ હજુ કદાચ આ રીતે આપેલું હોય તમને ક્લિયર હોય કે આ લેવાનું આ અને પી બતાવે પણ આ રીતે આપેલું હશે તો શું કરવાનું લેટ આર અને એસ બિલોન્ગ્સ ટુ ક્યુ વિથ આર લેસ ધેન ઇક્વલ ટુ એસ ઓકે ના હવે આ રીતે આપેલું હોય તો આ રીતે સંખ્યા રેખા થોડી ગઈ ઓકે આર એસ હવે મારે કોઈ પણ પોઈન્ટ પી જોઈએ છે પી અહીંયા લો કે અહીંયા લો કે ગમે ત્યાં અહીંયા હું અહીંયા લઉં એટલે શું આપણને તકલીફ ના પડે હજે હવે આ અંતર હશે આ એ કેટલું અંતર હશે એસ માઇનસ આર એ આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે એસ માઇનસ આર ઓકે આ એસ માઇનસ આર હશે હવે તમે એસ માઇનસ આર હોય એને તમે કોઈ પણ ટી વડે ગુણો તો એ કેવું આવે ટી એટલે કે વન પણ ટુ વડે ગુણો તો કેવું આવશે એસ તેને ઇક્વલ ટુ એસ માઇનસ આર આવશે વન પણ ત્રણ વડે ગુણો એસ માઇનસ આર તો કેવું આવશે એસ માઇનસ આર એસ તેને ઇક્વલ ટુ એસ માઇનસ આર ઓકે વન પણ ચાર વડે ગુણો તો એસ માઇનસ આર તો કેવું આવશે એસ માઇનસ આર એના કરતાં તો નાનું આવશે તો હું કોઈ પણ ટી જીરોથી ટીથી વન વચ્ચે લઉં તો ટી એસ માઇનસ આર કેવું આવશે એસ માઇનસ આર કરતાં નાનું આવશે ઓકે જીરો ટી અને વન વચ્ચે લઉં તો ટી એસ માઇનસ આર લેસ ધેન ઇક્વલ ટુ એસ માઇનસ આર આવશે તો હવે આપણે આ અંતર છે એના કરતાં તો આપણે નાનું અંતર જોઈએ કંઈ અહીંયા રાખીએ કંઈ અહીંયા રાખીએ બીને રાખીએ તો આટલું અંતર કેવું કહેવાય છે P માઇનસ આર ઓકે તો એ કેવું જોઈએ છે નાનું જોઈએ છે તો આપણે એવું અંતર રાખી તો કેવું અંતર લઈએ P માઇનસ આર એટલે કોઈ પણ લઈ લઈએ તો એને T વડે ગુણીશું તો નાનું મળશે આનાથી અડધું થઈ જશે ઓકે તો એટલી તો ખબર પડી કે આપણે શું કરવાનું છે P માઇનસ આર એટલે કેવો છે T S માઇનસ આર ઓકે પી એસ માઇનસ આર એટલે આપણને આટલું અંતર આ અંતર હશે ને એ કયું કહેવાય છે પી માઇનસ આર ઇક્વલ ટુ ટી એસ માઇનસ આર હવે આપણને કેવું માગ્યું છે ઇરેશનલ માગ્યું હવે ઇરેશનલનો ઉદ્દેશ્ય કર્યો છે એટલે આપણે કેવું રૂટ ટુ ઇઝ ઇરેશનલ નંબર રૂટ થ્રી ઇઝ ઇરેશનલ નંબર રૂટ ફાઇવ ઇઝ ઇરેશનલ નંબર રૂટ સેવન ઇઝ ઇરેશનલ નંબર રૂટ ઇલેવન ઇઝ ઇરેશનલ નંબર આ બધા ઇરેશનલ છે હવે આને માઇનસ વન વડે ગુણ માઇનસ વન વડે બાદ કરું તો કેવું આવશે કારણ કે આ રૂટ ટુ એટલે એક પણ એકતાળીસ
లేకి వాసి జీరో పాయింట్ ఇస్తారు. ఈ జీరో ఇవ్వాలి వచ్చేసి ఐదు పాయింట్ తోతే ఆమెకి టూ పడే బాధ్యత కనుక బి ఎత్తి ఉపడి చేసి ఎట్లా ఆమెకి వాసి టూ వడే బాధ్యత కలిగి ఆకి వాసి ఇలెవెన్ చే త్రణ వడే బాధ్యత కలిగి ఓకే. તો ટી બરાબર કેવું રૂટ ટુ માઇનસ વન એ લઈ લઉં, રૂટ થ્રી માઇનસ વન એ લઈ લઉં, રૂટ ફાઇવ માઇનસ ટુ એ લઈ લઉં, રૂટ સેવન માઇનસ ટુ અથવા રૂટ ઇલેવન માઇનસ ટુ થ્રી. કેમ? કારણ કે આપણને ઇરેશનલ માંગ્યું છે એટલા માટે. હવે રેશનલ માંગ્યું હોય તો કેવું લઈ લઉં, વન અપોન ટુ લઈ લઉં તો એ થઈ ગયો. ઓકે, તો આપણને કેવું માંગ્યું છે? ઇરેશનલ. એટલે ટી બરાબર શું લઈ લઈએ? રૂટ ટુ માઇનસ વન. હવે દેખો બધી બુકોમાં શું આપેલું છે? રૂટ ટુ માઇનસ વન. હવે અહીંયા તમે ગમે તે લખી શકો, રૂટ થ્રી માઇનસ વન એ લખી કહો, રૂટ ફાઇવ માઇનસ ટુ એ લખી કહો, રૂટ સેવન માઇનસ ટુ એ લખી કહો, ગમે તે લખી કહો. પણ આપણે બધી બધી સાહેબો હોય એમના મટીરિયલમાં આ ઉપયોગ કરતા હોય તો આપણે એમને ખોટા નહીં પણ પછી કેવું કે એ પેપર તપાસતા હોય, તમારે રૂટ થ્રી માઇનસ વન હોય તો એમને ઉતાવળ હોય તો ખોટું પાડી દે. ઓકે, એટલે તમારે અહીંયા આ જ રાખવાનું રૂટ ટુ માઇનસ વન. પણ તમે લખી શકો બધું, તમે આ રીતે પણ લખી શકો રૂટ સેવન્ટી માઇનસ ફોર. ઓકે, તો એ કંઈ ખોટું નથી. પણ એ ઉતાવળમાં હોય એટલે તમારું ખોટું પડે એના કરતાં બેસ્ટ વસ્તુ છે કે આપણે રૂટ ટુ માઇનસ વન લખીશું. તો ટી બરાબર શું લખી? રૂટ ટુ માઇનસ વન. તો આપણે રૂટ ટુ માઇનસ વન પાછળ લખી ટુ માઇનસ વન. તો હવે ટી t માઇનસ r બરાબર શું મળ્યું? તો b બરાબર શું હશે? r પ્લસ માઇનસ r રૂટ ટુ માઇનસ વન. t બરાબર શું હશે? r પ્લસ s માઇનસ r રૂટ ટુ માઇનસ વન. ઓકે, તો હવે તમારે લખી નાખવાનું શું. ઓકે, આટલા સુધી ક્લિયર ખબર પડી કે પી કઈ રીતે લીધો? પી એટલે આ રીતે. ઓકે, તો હવે તમારે શું લખવાનું? હા દેખો, તમારે શું લખવાનું કે ટેક પી ઇક્વલ ટુ આર પ્લસ એસ માઇનસ આર રૂટ ટુ માઇનસ વન. આવી રીતે લઈ લીધો. હવે ટેક શા માટે લીધું એ તમને ખબર પડી કે આ રીતે. હવે તમે દેખો કે હવે આપણે બતાવી નાખ્યું પી એસ અને આરની વચ્ચે છે. ઓકે, જીઓમેટ્રિકલી રીતે દર્શાવી મૂક્યું, પણ મેથમેટિકલી રીતે દર્શાવી કે જે લેસ દેન ઇક્વલ ટુ ની રીતે. એટલે બરાબર. ઓકે, ના પી માઇનસ આર ઇક્વલ ટુ વોટ? પી માઇનસ આર ઇક્વલ ટુ પી. P equal to what? Take R plus S minus R root 2 minus 1 minus R. એટલે શું આવશે? તો આપણને સ્વાભાવિક છે કે આ R નીકળી જાય. કેવું આવશે? S minus R root 2 minus 1. અને આ તો હવે કેવું હશે? 0 કરતા મોટું હશે. કેમ? કારણ કે S greater than equal to R છે. ઓકે, એસ કેવું છે? ગ્રેટર દેન ઇક્વલ ટુ આર. તો આને પરથી કેવું મળ્યું? પી આર કરતા મોટું છે તો એને આ રીતે લખી શકીએ અને આને નામ આપી દઈએ એક. તો આના ઉપરથી ખબર પડે કે આર પી આર કરતા નાનું છે. આર ગ્રેટર પી આર લેસ દેન પી. ઓકે, હવે શું બતાવીએ? એસ ગ્રેટર દેન પી. ઓકે, તો હવે આપણે દર્શાવી નાખીએ ફરીથી. Now S minus R. Okay? Now S minus P equal to say કઈ રીતે લખી કે S એટલે શું? S. P એટલે શું? આ minus R root 2 minus 1. કેમ આવ્યું? કારણ કે આ પ્લસ હતું પછી માઇનસ એટલે બાદ બાકી થઈ. ઓકે, હવે તમે દેખો આ S minus R દેખાય, અહીંયા S minus R. તો આ રીતે ના લખી શકે, મારે આ રીતે લખવું છે. ઓકે, તો આ રીતે લખી દઈએ
હવે તે ભાગની અંદર s માઈનસ r કોમન દેખાય તો પણ બહાર કાઢી નાખે તો કેવું આવશે તો છકડીએ કામ છે ધેટ 1 માઈનસ √2 માઈનસ 1 ધેટ વચ્ચે s માઈનસ r ધેટ √2 પ્લસ 1 તો કેવું આવશે 2 માઈનસ √2 હવે તમને ખબર છે √2 એટલે કેટલો 1.41 જો એટલે તો 2 કરતા નાનો છે તો આ કેવું આવશે બને 0 કરતા મોટો આવશે તો પછી કેવું કહેવાનું ધેરફોર s માઈનસ p ગ્રેટર ધેન 0 ધેરફોર s ગ્રેટર ધેન ઇક્વલ ટુ p અને આને આ રીતે લખીએ એટલે હું s અને આને 2 નામ આપી તો બાય 1 એન્ડ 2 કઈ રીતે લખી શકીએ બાય 1 એન્ડ 2 આ p લેસ ધેન s ઓકે હવે શું ખાલી બતાવવાનું છે p આ બંને વચ્ચેનો નંબર છે p જેના ઇરેશનલ નંબર બતાવવાનો બાકી રહ્યો તો એ બતાવી દીધું ઓકે આટલા સુધી ક્લિયર હવે Now we show that p is a irrational number. Now, तो आप विचारिए कि यहाँ r और s belongs to के कौन अंदर आ रहा है क्यों रेशनल से तो r माने sorry s minus r belongs to q and यहाँ तो ये रेशनल आ रहा है अब देखो root 2 belongs to q complement n minus 1 belongs to q તો હમણાં થિયરમ લખ્યું root 2 minus 1 કારણ કે હમણાં દેખ્યું ને r belongs to q અને x belongs to complement તો આના ઉપરથી શું આવશે r plus x આવું રિઝલ્ટ ના દેખ્યું હમણાં તો એના ઉપરથી આના લખી દઈએ હવે બીજું રિઝલ્ટ દેખ્યું ને આના ઉપરથી શું બીજું રિઝલ્ટ લખ્યું q કોમ્પ્લીમેન્ટ તો હવે નાઉ ઓકે નાઉ s માઈનસ r √2 માઈનસ 1 બિલોન્સ ટુ q કોમ્પ્લીમેન્ટ કેમ કારણ કે s માઈનસ r બિલોન્સ ટુ q છે √2 માઈનસ 1 બિલોન્સ ટુ q કોમ્પ્લીમેન્ટ ધેન ધેટ બંનેનો પ્રોડક્ટ કેવો આવે q કોમ્પ્લીમેન્ટ આ રીતે r બિલોન્સ ટુ q x બિલોન્સ ટુ q કોમ્પ્લીમેન્ટ ધેન પ્રોડક્ટ ઇઝ પ્લસ q કોમ્પ્લીમેન્ટ ધેટ વોઝ એ ઇરેશનલ નંબર હવે આ ઉપરથી તો આવું તો લખી ગઈએ કેમ q કોમ્પ્લીમેન્ટ ફરીથી r બિલોન્સ ટુ q ધેટ વોઝ q કોમ્પ્લીમેન્ટ તો સમ બનેલો સમ r પ્લસ x ધેટ વોઝ x ઓકે ધેટ વોઝ x ધેર સમ ઇઝ બિલોન્સ ટુ q કોમ્પ્લીમેન્ટ બટ ધેટ વોઝ p q કોમ્પ્લીમેન્ટ Therefore, p is an irrational number. P is an irrational number. છેલ્લે શું લખવાનું 10 the between two rational number there is an irrational number okay નીચે છે બે લખી નાખવાનું 10 the between two rational number there is an irrational between two rational number there is an irrational number okay now next feature देखो બીજો રિઝલ્ટ શું કહેવા માંગે છે કે લેટ a ઇક્વલ ટુ p બિલોન્સ ટુ q કે જ્યાં p કે કઈ કઈ કન્ડિશનો સેટિસ્ફાઈડ કરતો હોવું જોઈએ એની અંદર એવા p લેવાના કે p બિલોન્સ ટુ q ની અંદર હોય p 0 કરતા મોટો હોય અને p સ્ક્વેર લેસ ધેન 2 ઓકે ધેન સો ધેટ a ઇઝ અ નો લાર્જેસ્ટ મેમ્બર હવે આવું બતાવ્યું છે ને જો કોઈ આ પેપર હોય ને આ જે ભણો ને તમે 502 અને 501 જે ગ્રુપ થિયરી ના આ સમજવાનું તેમ ઘણું લખવાનું નહીં કરવાનું
આ વિષયો લેવા દેખો, સમજી સમજી વિચારી વિચારી આમાં કેવું ઘણા દાખલા નહીં હોય પેલું કે તમે, પણ આ એક વખત આવડી ગયા પછી આને વારંવાર વાંચવાની મજા, પેલા જે બીજા સબ્જેક્ટ આવે ને એમાં એટલી વાંચવાની મજા ના આવે જેમાં આવા વિષયોમાં મજા આવે. ઓકે, હવે હવે હું તમને આ રિઝલ્ટ પ્રૂવ કરવું છે એ પેલું હું મારી રીતે થોડુંક તમને સમજાવું. હવે હું સેટ લઉં, સેટ એ ઇક્વલ ટુ ઝીરો અને વન, તો હવે આ સેટ લીધો તો ધેન A has no largest member. But then you say, "Why is that?" Then A has no largest member. But then you say, "Why can't that?" Now, see, okay, any largest member can. Then you say, "One, but one belongs to A inside, right? One not belongs to A." તમે આવું લીધું હોય તો લખી શકો કે તમે આવું આપ્યું હોત ને તો તમે કહી શકો વન ઇઝ લાર્જેસ્ટ એલિમેન્ટ ઓફ ધેટ સેટ. ઓકે, પણ હવે આવા તો તમે શું લખી દો, તો તમે કોઈ મને એમ કહે કે સાહેબ 0.99999 આમાં લાર્જેસ્ટ એલિમેન્ટ છે. ઓકે, ધેટ ઇઝ ધ લાર્જેસ્ટ એલિમેન્ટ. ઓકે, અને હું નામ આપું પી ઇઝ લાર્જેસ્ટ એલિમેન્ટ. તો હવે મને એવો ક્યુ તો મળે કે જેથી હું આવો નંબર આપો ને. ઓકે, તો હવે આ મોટું કે આ મોટું સ્વાભાવિક છે કે અહીંયા કેવો છે તમે લખ્યું નથી તો આ બધા ચીલો છે, આ એના કરતાં મોટું છે. ઓકે, ધેન પી ઇઝ નોટ લાર્જેસ્ટ. હવે તમે મને કોઈ પણ એવું કહીને આપે કે દેટ પી ઇક્વલ ટુ 0.99999. ઓકે, તો મને ક્યુ મળે 1 2 3 4 5 6 7 8 11, તો આપણે 12 લખી નાખીએ. ઓકે, ધેન બી ટેક ધેન ક્યુ, તો વી કેન નોટ ફાઇન્ડ ધ લાર્જેસ્ટ મેમ્બર. ઓકે, વી કેન નોટ ફાઇન્ડ, તમે ગમે તેવો પી મને આપજો, વી ગેટ હું તમને ક્યુ આપીશ એ જેથી પી છે એ ક્યુ કરતા નાનો હશે. ઓકે, તો વી કેન નોટ ફાઇન્ડ ધ લાર્જેસ્ટ એલ, તો સેમ હિયર વી યુઝ ધેટ કન્ડિશન સેમ હિયર. ઓકે, તો આમાં કઈ રીતે દેવું ના આન્સર, તો એ પહેલાં પહેલું તો એક એમડી સેટ હોય ખાલી ઘણ, તો એને તમે વિચારી કહો. ઓકે, એમ ડી સેટ હોય અથવા ફાઈવ, તો વી કેન નોટ સે અબાઉટ ઇટ ઇઝ લાર્જેસ્ટ એલિમેન્ટ લોએસ્ટ એલિમેન્ટ બીકોઝ ઇટ હેઝ નો એલિમેન્ટ. ઓકે, સો ફર્સ્ટ પ્રૂવ ધેટ. નાઉ લેટ આવું પ્રૂવ કરી, હિયર શું આપેલું છે, એ ઇક્વલ ટુ પી બિલોન્સ ટુ ક્યુ સેટ ધેટ પી ગ્રેટર ધેન 0 પી સ્ક્વેર લેસ ધેન 2. ઓકે, તો હવે આપણને એટલી જ ખબર પડે કે 1 બિલોન્સ ટુ ક્યુ છે, હા એ ખરી વાત, 1 0 કરતાં મોટો છે, હા, અને 1 નો વર્ગ એ 2 કરતાં નાનો છે, તો એનો મતલબ શું થયો, 1 બિલોન્સ ટુ એ, ધેરફોર એ ઇઝ અ નોન એમ્પ્ટી. ઓકે, આટલું થઈ ગયું. હવે નાઉ લેટ, હવે તમે ગમે તેવું નહીં, લેટ એની પી બિલોન્સ ટુ એ, પી બિલોન્સ ટુ એની અંદર હોય તો કઈ કન્ડિશન ઓફ સેટિસ્ફાઈડ કરે, આ ત્રણ કન્ડિશન ઓફ સેટિસ્ફાઈડ કરે, તો કેવું કહેવાય, પી બિલોન્સ ટુ ક્યુ, પી 0 કરતા મોટો હોય, પી ગ્રેટર દેન 0 એન્ડ પી સ્ક્વેર લેસ દેન ઇક્વલ ટુ 2. ઓકે, ધેટ સેટિસ્ફાઈડ. ના, હવે આમ તો આપેલું છે તો હું કેવું મળશે, ધેર એક્ઝિસ્ટ ક્યુ, ઓકે, સચ ધેટ ક્યુ બિલોન્સ ટુ એ એન્ડ, દેખો હું તમને લખીને બતાવી નાખું હવે શું થશે, આ રીતે આપણે જવાના છીએ, લેટ એની પી બિલોન્સ ટુ એ, તો મને ધેર એક્ઝિસ્ટ ક્યુ બિલોન્સ ટુ એની અંદર હોય કે જેથી મને ક્યુની અંદર એક એવો ક્યુ એલિમેન્ટ હોય છે કે આ છે તો એ હશે નો લાર્જેસ્ટ મેમ્બર. ઓકે, આ રીતે આપણે જવાના છીએ. ઓકે,
તો આપણે ગમે તેવો પી લીધો તો મને એવો ક્યુ મળશે કે જેથી પી લેસ ધેન ક્યુ ધેન એ એઝ અ નો લાર્જેસ્ટ મેમ્બર ઓકે તો હવે કઈ રીતે યાદ રાખી ટેક q equal to p minus p square minus 2 upon p plus 2 હવે તમને લાગતું છે કે જે આ કઈ રીતે લખ્યું શા માટે આવું લખ્યું તો આપણને એટલે ખબર છે q plus 2 ની અંદર બતાવવાનું છે a ની અંદર તો q a ની અંદર હોય તો કેવું હશે q 0 કરતા મોટું હશે q plus 2 q હશે અને q square 2 કરતા નાનું હશે તો આ બધી કન્ડિશનો સેટિસ્ફાઈડ ક્યારે થશે ત્યારે આપણે આવું લખીશું ત્યારે એમ માટે હવે અને બીજું કેવું બતાવવાનું p કરતા q મોટો હશે તો કેવું આવશે q માઇનસ p ઓકે q માઇનસ p ગ્રેટર ધેન 0 તો એ સરળતાથી આપણે q માઇનસ p ઇક્વલ ટુ આ કરી શકીશું આ ત્રણેય સરળતાથી થશે એમ એટલે આ રીતે લઈએ ઓકે તો આપણે શું શું બતાવવાનું છે if q આ ત્રણ વસ્તુઓ બતાવવાની આ ચાર વસ્તુઓ બતાવવાની છે ઓકે તો ના देखो तो आ क्यू ने कई रीते लखी सके p माइनस p स्क्वायर माइनस 2 भाग्या p प्लस 2 तो आने आ रीते लखी सके p p प्लस 2 अहीं थी आ रीते बोलिए p स्क्वायर माइनस 2 भाग्या p प्लस 2 तो आ કેવો હશે p स्क्वायर प्लस 2p p स्क्वायर प्लस 2 भाग्या तो आ કેવો હશે ભાગ્યા p પ્લસ 2 તો q આ રીતે લખી છે અને આ બિલોન્સ ટુ q ની અંદર હશે કેમ કારણ કે p બિલોન્સ ટુ q છે ઓકે આ q ની અંદર હશે કારણ કે p બિલોન્સ ટુ q છે એ માટે ધેટ બિલોન્સ ટુ q ના હવે બીજી શું કન્ડિશન x કન્ડિશન સેટિસ્ફાઈડ થી q ગ્રેટર ધેન 0 હવે દેખો અહીંયા q આપેલો છે q ઇક્વલ ટુ 2p પ્લસ 2 p plus 2 આ ગ્રેટર ધેન 0 હશે કેમ p 0 કરતા મોટો છે હવે p 0 કરતા મોટો હોય તો આ બધું આવશે તમે વિચારી શકો છો કે a 0 કરતા મોટો હશે ઓકે હવે થર્ડ કન્ડિશન ખાલી બાકી રહી q square minus 2 ઓકે તો એ કરી નાખીએ તો આ તો નીકાળી દો ઓકે નાવ કઈ કન્ડિશન બાકી રહી ના q square minus 2 ઓકે ત્યાર q square એટલે શું 2p plus 2 ભાગ્યા p plus 2 નો square minus 2 તો આ કેવો હશે 2p plus 2 નો square minus p ભાગ્યા p plus 2 square minus 2 ઓકે આ બરાબર કેવો હશે 4p square 8p plus 4 2 p square plus 4p plus 4 okay p plus 2 no square આ રીતે આવશે હવે આમાં કેવો આવશે 4p square plus 8p 4 minus 2p square minus 8p minus 8 okay by p plus 2 square હવે બોલો કેવો આવશે અને આપણે અહીંયા લખી નાખી ક્યાં લખીશું અહીંયા નાખી ઓકે તો કેવું આવશે 2p સ્ક્વેર માઇનસ 4 પ્લસ 2 નો સ્ક્વેર હવે આને આ કઈ રીતે લખી કે આપણે 2 બાર કાઢીએ p સ્ક્વેર માઇનસ 2 p પ્લસ 2 નો સ્ક્વેર ઓકે હવે આપણને કેવું આપેલું હતું p સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ 2 તો આપણે કેવું આપેલું છે p સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ 2 ધેટ વોઝ 0 કરતા લેસ ધેન ઇક્વલ ટુ 2 કારણ કે p સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ 2 ધેટ વોઝ માઇનસ 2 લેસ ધેન ઇક્વલ ટુ ઓકે અને ઉપરથી લખી કે તો આ 0 કરતા નાનો હશે તો આ 0 કરતા નાનો હશે તો મને કેવું મળ્યું મને કેવું મળ્યું કે q સ્ક્વેર 0 કરતા નાનું ત્યાર પછી 2 કરતા નાનું
10 આ અહીંયા રાખી આપણે કામ આવશે તો 10 ઓકે આટલું બધું કાઈ ના Thus, Q belongs to Q. Q zero करता हूँ तो तो अने मैंने क्यों मरे Q square less than equal to two तो error मतलब तो Q belongs to A. Okay, Q belongs to A. और मात्र मारे सुबह की रे T less than equal to Q बता. Okay. तो नाउ एक एक कंडीशन बाकी रही तो आपने आउट करें p माइनस q अतः q माइनस p रहा क्या q माइनस p इक्वल टू क्या आ q एक लेते हैं p माइनस p स्क्वायर माइनस टू आगे टू माइनस p ओके और आपने p लोडिंग कर दी तो क्या आ जाएगा माइनस माइनस टू आगे p प्लस टू और p क्या हुआ तो P belongs to A. Therefore, the P 0 करता मोटू तो P belongs to Q होतू. अने P square less than equal to 2 होतू. तो P square less than equal to 2 होतू तो P square minus 2 क्यों होतू? 0 करता ना. Okay? अब ये आने लगे. तो आ क्यों आजे? 2 minus P square बड़ा लगी की? Okay? 2 minus P square. And 2 minus P square इतना क्यों आजे? 0 करता मोटू. P square less than equal to 2, therefore 2 minus P square greater than 0. So, आ क्यों आ जाए? 0 करता, मोटो आ जाए. Okay? Therefore, तो P less than equal to Q. Okay? Thus, thus अब इसको लिखें कि thus For any p belongs to A, B there exists q belongs to A such that q therefore the A has no largest member. Okay. Then A has no largest member. Okay. હવે આની પાછળનો આપેલું છે કે એ એઝ નો સ્મોલેસ્ટ મેમ્બર તો એ તો મેં પ્રૂવ કરી નાખ્યું